હલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી કહાનીમાં. કહાનીમાં આજે આપણે વાત કરશું કે લોકોને અલગ અલગ પ્રકારના આવેગો આવે છે અને આ આવેગો જ્યારે અતિશય વધે છે ત્યારે ઘણી વખત સંબંધોમાં સમસ્યા ઉભી કરી નાખે છે અને આ આવેગોના ખૂબ મોટા પ્રમાણમાં પાછળ નહીં દેખાતા કારણો પણ હોય છે. હા, આજની કહાની ચાલુ થાય છે વસુધરાબેનથી. વસુધરાબેન ઘરમાં રહે છે, ઘરકામ કરે છે, 55 વર્ષના છે અને તેમના હસબન્ડ અમરભાઈ એટલે કે તેઓ ખૂબ પ્રેમાળ છે, તેમની સાથે જ રહે છે. પરંતુ વસુધરાબેનની એક પ્રોબ્લેમ છે, તે ખૂબ જ ફેમસ હોય છે પોતાના ગુસ્સા માટે. હા, આજે બી સવારે એવું જ થયું. વસુધરાબેન ખૂબ જ નોર્મલ હતા, પોતાનું કામ કરતા હતા અને આગલી રાતે એમના હસબન્ડ પર, અમરભાઈ પર, એમની બેનનો ફોન આવેલો અને કીધેલું કે તમે કાલે ફોન કરાવજો. બસ આટલી વાત એ કહેવાનું ભૂલી ગયા અને વસુધરાબેનને તેની બપોરે તેની બેનનો કોલ આવે છે અને તે કહે છે કે મેં મેસેજ આપેલો હતો, તને મેસેજ નથી મળ્યો. આ વાતથી વસુધરાબેનનો ગુસ્સો આવ્યો અને ગુસ્સો એ લેવલ પર આવ્યો કે તેને 2-2.5 કલાક અમરભાઈને ફોન પર ખખડાવી નાખ્યા અને એટલું બધું ચલાવ્યું કે અમરભાઈ પોતાનું બધું છોડી અને ઘરે આવી ગયા તેમને શાંત પાડવા માટે. થોડી વાર એમની સાથે વાતચીત કર્યા પછી તેઓ શાંત થઈ ગયા. આવું વસુધરાબેનની જીવનમાં વારે વારે બનતું હતું. એક નાના નાના કારણો, જે કારણો પણ નહીં કહી શકાય એવી નાની નાની વાતોમાંથી એમનો ગુસ્સો ફૂટી નીકળતો. ગુસ્સો એટલે એટલો બધો ગુસ્સો કે જેનું કોઈ કંટ્રોલ જ નહીં હતો. થોડા સમય પછી તે શાંત થઈ જતા, શાંત થઈને તે માફી પણ માંગતા, પણ ત્યાં સુધીમાં સામેવાળાનું મગજ, પરિસ્થિતિ અને સંબંધ ખૂબ જ ખરાબ થઈ ગયા હોય છે. આવું વસુધરાબેનની સાથે બહુ બધી વાર થતું. ઘરમાં બધાની સાથે ઝઘડા થતા, આડોશી પાડોશીમાં નહીં જેવી વાતમાં તે અત્યંત ગુસ્સો કરી નાખતા. સંબંધીઓમાં તે ગુસ્સાથી ખૂબ ફેમસ થઈ ગયા હતા. આ વસુધરાબેનને ગુસ્સાનો આવેગની બીમારી હતી. આ બીમારી એવી હતી કે એને ગમે ત્યારે ગમે તે વાત પર ગુસ્સો આવી જાય અને આ ગુસ્સો તે બહાર ન કાઢે તો તે ખૂબ તાણ અનુભવતા, તેમને ગભરામણ થતી અને તેમને સફોકેશન લાગતું. તેમને ખબર હતી કે આ ગુસ્સો બીજાને હેરાન કરે છે, એ કંટ્રોલ કરવો જોઈએ તો પણ જ્યારે ચાલુ થાય ત્યારે એ કંટ્રોલ નહીં કરી શકતા. વસુધરાબેનને શરૂઆતમાં ખૂબ જ ઓછો ગુસ્સો આવતો હતો પણ ધીમે ધીમે એનું ગુસ્સાનું પ્રમાણ વધવા માંડ્યું, એ લેવલ પર વધી ગયું કે જાણે એમને કંટ્રોલમાં લેવા મુશ્કેલ થઈ પડ્યા હતા. અને આવા ઘણા લોકો હોય છે કે જે પોતાના આવેગ ઉપર કંટ્રોલ નથી કરી શકતા, કે ગુસ્સા પર કે બોલવા પર. આની પાછળ બહુ બધા કારણો કામ કરે છે. જેમ વસુધરાબેન છે એમ ભાઈઓ કે એવી ઘણી બહેનો છે કે જે આ સમસ્યાથી રોજ જ પીડાતા હોય છે. આવા લોકોનું મુખ્યત્વે કારણ એ હોય છે કે જ્યારે એમને આવેગ આવે છે ત્યારે આ જે દોરા હોય છે એમની ફ્રિકવન્સી વધવા માંડે છે. પહેલાં તેમને ઓછા આવતા હોય છે પણ ધીમે ધીમે એનું પ્રમાણ વધે છે. આ ગુસ્સાઓનો કોઈ ટાઈમ પીરિયડ નથી, મિનિટોમાં બી ચાલી જાય છે, કલાકો સુધી ચાલે છે, દિવસો સુધી ચાલે છે અને મહિનાઓ સુધી પણ ચાલે છે. અને એકવાર એ ગુસ્સો કરી લે પછી તે ખૂબ શાંત થઈ જાય છે. પણ આ જે આદત હોય છે તે તેમની જીવનશૈલી પણ બની જાય છે, એટલે કે જીવન જીવવાની રીત બની જાય છે અને આ જીવનશૈલી બીજા સામેવાળા પાત્ર પર કે સામેવાળા સંબંધીઓ પર ખૂબ જ નકારાત્મક અને ખૂબ જ ખરાબ પ્રતિભાવ આપે છે. આ લોકો ધારીને પણ ગુસ્સાને કંટ્રોલ કરી શકતા નથી. આવા લોકોની પાછળ બાળપણમાં થયેલા ખરાબ અનુભવો, જૈવિક કારણો અને આજુબાજુનું વાતાવરણ, અસલામતીની ભાવના અને ડિપ્રેશન, આવા ઘણા બધા મહત્વના પરિબળો કામ કરતા હોય છે. તેથી આ લોકો આવી સમસ્યાથી પીડાય છે. આ લોકોને કંટ્રોલમાં લેવા માટે તેમને પરિસ્થિતિનું ભાન કરાવવામાં આવે છે, સેલ્ફ કંટ્રોલ માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ પછી થઈ અને આ પ્રોસેસ લાંબી ચાલીને તેમની ડિઝીઝમાં ઘણો ફેર પડે છે. આવા ઘણા લોકો હોય છે જે વારે વારે ગુસ્સો કરતા હોય છે, તમને એમ લાગે છે આનો સ્વભાવ જ ગુસ્સાવાળો છે. બની શકે તેઓ માનસિક રીતે પીડાતા હોય છે, કદાચ એમને સમજ નથી પડતી યા તો પડે છે તો તેમને ખબર નથી પડતી. આવ્યા નવા ટોપિક સાથે, નવી કહાની સાથે આપણે પાછા મળતા રહીશું ખબર છે .com પર.